મતદાન પોરબંદર જિલ્લાની બંને બેઠકની મતગણતરી પોલિટેકનિક કોલેજમાં હાથ ધરાશે મતગણતરીને લઈને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે પોરબંદરની બંને બેઠકની મતગણતરી માટે અંદાજે સો જેટલા કર્મચારીઓ ચૂંટણી કાર્યમાં જોડાયા છે કુતિયાણા બેઠકની ચૌદ ટેબલ અને અઢાર રાઉન્ડમાં મતગણતરી થશે જ્યારે પોરબંદરની ચૌદ ટેબલ અને ઓગણીસ રાઉન્ડમાં મતગણતરી થશે સાથે ચૂંટણી અધિકારીએ મતદાન ગણતરી કેન્દ્રમાં મોબાઈલ ન લઈ જવા માટે પણ આદેશ કર્યા છે ચૂંટણી પંચના માર્ગદર્શન અનુસાર જે મતગણતરી કેન્દ્ર છે મતગણતરીનો જે હોલ છે એમાં મોબાઈલ એલાઉડ નથી એટલે જો કોઈ મોબાઈલ લઈને આવે તો પોતાની વાહનમાં કે એમ રાખે તો સારું અન્યથા એમણે જે સિક્યુરિટી બંદોબસ્ત જે ગોઠવેલ છે સેકન્ડ લેયર ઓફ સિક્યુરિટી એની બહાર એમણે મોબાઈલ જે તે કેન્દ્ર ઉપર છોડીને જવો પડશે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આવતીકાલે જે રીતે મતગણતરી હાથ ધરવામાં આવનાર છે ત્યારે પોરબંદર જિલ્લાની બંને વિધાનસભા બેઠક ત્યાંસી પોરબંદર તેમજ કુતિયાણા ચોર્યાસી વિધાનસભા બેઠકની પણ પોરબંદરની જે સરકારી પોલિટેકનિક કોલેજ છે ત્યાં મતગણતરી છે તે હાથ ધરવામાં આવશે સવારના આઠ વાગ્યાથી જે મતગણતરી છે તે શરૂ થશે મહત્ત્વની વાત છે કે આ વખતે જે રીતે પોરબંદર વિધાનસભા બેઠક પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર છે જે રીતે બંને જે જૂના જોગીઓ મેદાનમાં છે ચૂંટણી મેદાનમાં ત્યારે કોણ વિજેતા થશે તેને લઈને ભારે જે ચર્ચા છે તે જોવા મળી રહી છે તો સાથે જ કુતિયાણા વિધાનસભાની જે બેઠક છે તેમાં સમાજવાદી પાર્ટીના કાંધલ જાડેજા તેમજ ભાજપમાંથી ઢીલીબેન ઓડોદરા જે છે તે મેદાનમાં છે આ બેઠક પણ કોણ વિજેતા થશે તેને લઈને ચર્ચાઓ છે તે જોવા મળી રહી છે ત્યારે આવતીકાલે જે તમામ જે વિજેતાઓ છે કોણ જીતશે અને કોણ હારશે તે તમામ જે વાત છે તે ક્લિયર થશે ત્યારે હાલ તો પોરબંદર વિધાનસભા અને કુતિયાણા વિધાનસભાની જે મતગણતરી જે થનાર છે તેને લઈને સૌ કોઈ ઉચ્ચ જે રાહ છે તે જોઈ રહ્યા છે અને શું પરિણામ આવે છે તેને લઈને સૌ કોઈ ઇંતજાર છે તે કરી રહ્યા છે પ્રતિષ સિલુ ન્યૂઝ એટીન ગુજરાતી પોરબંદર તો ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકની મતગણતરીના કેન્દ્ર તૈયાર કરાયા છે સરકારી કોલેજમાં મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે કર્મચારીઓ અને અધિકારીઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે આવતીકાલે તમામ ઉમેદવારના ભાવિ નક્કી થશે જિલ્લા અને ગાંધીનગર શહેરની પાંચ વિધાનસભા બેઠકોની મતગણના આવતીકાલે ગાંધીનગર ખાતે પ્રારંભ થવાની છે ને તમે જે રીતે દ્રશ્યો જોઈ રહેલા છો ચૂંટણી પંચ દ્વારા તમામ વ્યવસ્થાઓ છે તે કરી દેવામાં આવેલી છે ચૌદ જેટલા જે ટેબલ છે તે તૈયાર કરી દેવામાં આવેલા છે સાથે જ આ જે ચૂંટણી એજન્ટ અને ઉમેદવારો છે તેમની પણ જે વ્યવસ્થાઓ છે તે ગોઠવામાં આવેલી છે આ તમે જે રીતે દ્રશ્યો જોઈ રહેલા છો તો જુદા જુદા ચૌદ જેટલા જે ટેબલ છે તે રાખવામાં આવેલા છે અને ચૂંટણી અધિકારી પણ આ તમામ જે મતગણના છે તેની ઉપર ચાપતી નજર રાખી શકે તે માટે સીસીટીવી પણ ગોઠવી દેવામાં આવેલા છે અહીં જે છે ગાંધીનગર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે જે છે આ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે અને અહીં જે છે તે મતગણના પાંચે પાંચ જે બેઠકો છે તેમની થવાની છે અંદાજે કે સવારે આઠ વાગ્યાથી આ જે મતગણના છે તેનો પ્રારંભ થઈ જશે અલગ અલગ વિધાનસભા પ્રમાણે આ પ્રકારની જે વ્યવસ્થાઓ છે તે રાખવામાં આવેલી છે ને પાંચે પાંચ વિધાનસભા બેઠકો છે તેની અલગ અલગ રાઉન્ડની અંદર ગણતરી જે છે તે યોજાશે આવતીકાલ માટેની જે તૈયારી છે તે તંત્ર દ્વારા ચુસ્ત કરી દેવામાં આવેલી છે હવે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ દિવસને માત્ર ગણતરીના કલાકો બાકી છે જેના અનુસંધાને મહીસાગર જિલ્લામાં મતગણતરી કેન્દ્રો પર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે મહીસાગર જિલ્લાની ત્રણ બેઠકો માટે કુલ બાવીસ ઉમેદવારો મેદાનમાં છે ત્રણેય બેઠકોની મતગણતરી પીએન પંડ્યા આર્ટસ કોલેજમાં યોજાશે ત્રણે બેઠકોની મતગણતરી માટે ચૌદ ટેબલો ગોઠવવામાં આવ્યા છે તો મતદાન કેન્દ્ર બહાર એકસો પચાસ પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો તદુપરાંત સ્ટ્રોંગ રૂમનું સીસીટીવી વડે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત પરિણામના દિવસે રિઝલ્ટ બતાવવા માટે મોટી ટીવી સ્ક્રીન અને પબ્લિક લાઉડ સ્પીકર સિસ્ટમ પણ ગોઠવવામાં આવ્યો છે વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણીની મતગણતરી આવતીકાલે જ્યારે યોજાવાની છે ત્યારે મહીસાગર જિલ્લામાં પણ ત્રણ વિધાનસભા આવેલી છે સંતરામપુર લુણાવાડા અને બાલાસિંદોર આ ત્રણેય વિધાનસભાની જે મતગણતરી છે તે લુણાવાડાની પીએન પંડ્યા અને આર્ટ્સ કોલેજ ખાતે યોજાવાની છે હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ પીએન પંડ્યા કોલેજ છે કે જ્યાં આગળ આવતીકાલે અહીંયા મતગણતરી યોજાશે ચૌદ ટેબલો અહીંયા રાખવામાં આવે છે અલગ અલગ રાઉન્ડમાં જે મતગણતરી છે તે યોજવામાં આવશે વહીવટીતંત્ર દ્વારા અહીંયા ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે સીસીટીવી ગોઠવવામાં આવ્યા છે અને રાજકીય પ્રતિનિધિઓ દ્વારા ટેન્ટની સુવિધાઓ પણ કરવામાં આવી છે ટેન્ટની સુવિધાઓને લઈને જે અંદર ટીવી પણ મૂકવામાં આવી છે જેથી કરીને જે રિઝલ્ટ છે તે તાત્કાલિક ટીવી મારફતે જોઈ શકે વાત કરવામાં આવે તો અહીંયા પોલીસ દ્વારા પણ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે એક એસપી બેડીવા એસપી સહિત પાંચ પીઆઈ અને પીએસઆઈ સહિત એકસો પચાસ જેટલા જે જવાનો છે તેમને તૈનાત કરવામાં આવ્યા છે કોઈ અનિશ્ચય બનાવ ના બને

છ જેટલી બેઠકોનું મતદાન આવતીકાલે થવાનું છે ત્યારે એ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ અને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે ઈવીએમ સેન્ટરમાં કોઈપણ વ્યક્તિ જાય છે તેના નામની એન્ટ્રી કરવામાં આવે છે તેની ગાડી ચેક કરવામાં આવે છે જે પ્રકારે કહી શકાય સુરતના એટલે કે ગુજરાતના રાજકારણમાં સુરત એપી સેન્ટર બન્યું હતું ત્યારે એસવીએનઆઈટી ખાતે સૌથી મહત્ત્વની બે બેઠકો પર રસાકસી જોવા મળશે આમ તો અહીંયા સુરતના મજૂરા સુરત પૂર્વ સુરત ઉત્તર સુરતની વરાછા બેઠક કરંજ બેઠક અને લિંબાયત આ છ બેઠકોનું મતગણતરી થવાની છે જ્યારે સૌથી મહત્ત્વની બે બેઠકો છે સુરત પૂર્વમાં ભાજપ અને કોંગ્રેસની સીધી રસાકસી જોવા મળશે ત્યારે વરાછાની બેઠક એટલે કે ગુજરાતના સમગ્ર ગુજરાતની જે બેઠક પર નજર છે તેવી વરાછાની બેઠક એ આપના ઉમેદવાર અને પાસના કન્વીનર અલ્પેશ કચેરીયા સામે ગુજરાત રાજ્યના ભૂત અ ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાની લડી રહ્યા છે એટલે કે બેઠક પર સીધું ભાજપ અને જોવા મળશે તો વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવતીકાલે જાહેર થવાના છે દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાડિયા અને દ્વારકા વિધાનસભાની મતગણતરી એસએનડીટી હાઇસ્કુલ ખાતે આઠ ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે મતગણતરીને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે વિધાનસભાની ચૂંટણી જે શાંતિપૂર્ણ માહોલમાં થઈ જેની મતગણતરી સિન્ડિટી ખાતે એટી વન ખંભાલીયા એટી ટુ દ્વારકા બંનેની તારીખે યોજવામાં આવશે તેની માટે થઈને પૂરતો સ્ટાફ અને બંદોબસ્ત થ્રી ટાયર રહેશે નાંડમાં સીએપી પાસે મીડિયા સેન્ટર અને એની માટેની પણ પૂરી વ્યવસ્થા છે ડેટા ટ્રાન્સમિટ થાય એની પણ વ્યવસ્થા છે અને જુદા જુદા એટલે કે પોલિંગ જે આમાં કાઉન્ટિંગ સ્ટાફ અલગ 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 કેન્ડિડેટ અને અને ઓન ડ્યુટી કાઉન્ટિંગ એજન્ટ વ્યવસ્થા કરવામાં છે ગીર સોમનાથ જિલ્લાની ચાર બેઠકોની મતગણતરી એનજે સોનેછા ઇન્સ્ટિટ્યૂટમાં થશે ચાર બેઠકો માટે તેત્રીસ ઉમેદવારોનું ભાવિ આવતીકાલે નક્કી થશે બસ્સો પચાસથી વધુ કર્મચારીઓ અને અધિકારીઓ ફરજ પર તૈનાત કરાયા છે સીસીટીવી અને સીએપીએફનો કાફલો ચોવીસ કલાક ખડે પગે રહેશે સોમનાથ બેઠક માટે વીસ રાઉન્ડ તાલાલા બેઠક માટે ઓગણીસ રાઉન્ડ કોડીનાર બેઠક માટે ઓગણીસ રાઉન્ડ ઉના બેઠક માટે વીસ રાઉન્ડમાં ગણતરી થશે સોનેજા કોલેજ ખાતે અને અહીં ખાતે જ ગીર સોમનાથ જિલ્લાની ચારેય વિધાનસભાની મતગણતરી છે તે આવતીકાલે યોજાવાની છે અને કોણ રાજા બનશે અથવા તો કોણ જીતી અને લોકોના લોકો સમક્ષ જશે તે તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ છે તે અહીં ગોઠવવામાં આવી છે જોઈ શકાય છે કે આ જે કોલેજ છે એન જે સોનેજા કોલેજ અને અહીં ખાતે આવતીકાલે મોટી માત્રામાં ગીર સોમનાથ જિલ્લાના લોકો છે ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટીના તમામ જે કાર્યકર્તાઓ છે તેમનો અહીં મેળાવડો જામશે અને આવતીકાલે અહીં આ જગ્યા ખાતેથી ગીર સોમનાથ જિલ્લાની જે છારેય વિધાનસભા બેઠક છે તેમના ભાવિ નેતાઓ છે તેમનું ઈવીએમ મશીનમાંથી